नमस्ते विद्यार्थी मित्रों, आप सौनु हार्दिक स्वागत छे। आज आपणे धोरण 2 विषय गुजराती तेमा आपणे छठो पाठ जोवाना छीए, पर्वतनो मुरब्बो। अहीं सरस मजानुं गीतडुं आपेलुं छे, ते आपणे जोईए। मुरब्बानी मजा। बरણીનો મુરબ્બો ખાવા ચાલ્યા ઉંદર 4, ખૂબ ધરાય ખાધો પોતે, ખાઈને કર્યો વિચાર, બચ્ચા માટે ઘેર થોડો લઈ જઈએ તો ઠીક, ઊંધે માથે પડ્યા બરણીમાં, જરી ન મનમાં ભીક, શેઢે આવી પૂંછડી ઝાલી, ખેંચી કાઢ્યા બહાર, ચૂચૂ કરતા બધાએ ત્યાંથી ભાગ્યા મારમ માર, બરણીનો મુરબ્બો લઈને આવ્યા ઉંદર 4, બચ્ચા વળગી ઢીલે ચાટે મુરબ્બો રસદાર, ચૂચૂ ચૂચૂ મુરબ્બો રસદાર। જુઓ, બરણીમાં ઉંદરડા કેવા મુરબ્બો ખાય છે તે જુઓ, સરસ મજાનું અહીં ચિત્ર છે। પછી, કોને કોને ઓળખો છો, ક્યારે જુઓ છો, ક્યાં જુઓ છો તે કહો, કોઈ એકનું પાત્ર ભજવો। તો વિદ્યાર્થી મિત્રો, આમાંથી તમે ક્યાં માણસને ક્યાં જુઓ છો અને ક્યારે જુઓ છો તે તમારે કહેવાનું છે અને પાત્ર ભજવવાનું છે। તો જુઓ, પહેલું ચિત્ર શાનું છે, તો કે પહેલું ચિત્ર છે તે કોનું છે જુઓ, તો કે ગુલફીવાળાનું, બરાબર। ક્યારે જુઓ છો, તો કે બપોરે, બરાબર ને। ક્યાં જુઓ છો, તો કે રસ્તા ઉપર, ગમે ત્યારે, બરાબર। હવે બીજું છે શાકભાજીવાળા, ક્યારે જુઓ છો, તો કે સવાર અને સાંજ। ક્યાં જુઓ છો, તો કે બજારમાં, રસ્તા પર જોઈએ છીએ, બરાબર। હવે બીજું છે, ત્રીજું છે તે પોલીસ, તો પોલીસને ક્યારે જુઓ છો, તો કે સવાર, સાંજ, બપોર, ગમે ત્યારે જોઈએ છીએ, બરાબર। ક્યાં જુઓ છો, તો કે રસ્તા પર અને પોલીસ ચોકીએ, બરાબર ને। પછીનું ચિત્ર છે તે જ ખેડૂતનું છે, બરાબર। તો ખેડૂતને ક્યારે જુઓ છો, તો કે સવાર, સાંજ। ક્યાં જુઓ છો, તો કે ખેતરમાં, રસ્તા પર, બરાબર। પછીનું ચિત્ર છે દૂધવાળા ભાઈ, તો દૂધવાળા ભાઈને તમે ક્યાં જુઓ છો, તો કે ક્યારે જુઓ છો, તો કે સવાર, સાંજ। ક્યાં જુઓ, તો કે રસ્તા ઉપર, શેરીમાં, બરાબર। પછીનું ચિત્ર છે પેપરવાળા ભાઈનું, ક્યારે જુઓ છો, તો કે સવારે। ક્યાં જુઓ છો, તો કે ઘર પાસે, એ તો લખેલું જ છે, એટલે લખવાનું નથી, બરાબર। હવે અહીં જુઓ, સરસ મજાનું ચિત્ર આપેલું છે વિદ્યાર્થી મિત્રો, જુઓ તો કહો આ ચિત્ર શું શું જોઈ તમને હસવું આવ્યું। જો આ ચિત્ર જોઈ અને તમને શેનું હસવું આવ્યું તે તમારે લખવાનું છે, અને આ ચિત્રમાં સરસ મજાના કલર પૂરવાના છે, બરાબર। જુઓ, સરસ મજાનું રમૂજી ચિત્ર આપેલું છે, બધા આમથી આમ ભાગે છે, બરાબર। બળદ દોડે છે, ભાગે છે, શાકભાજીવાળા લારી લઈને ભાગે છે, સરસ મજાનું રમૂજ ચિત્ર અહીં આપેલું છે, અને આ ચિત્રમાં રંગ પૂરવાના। હવે વાર્તા સાંભળો, તો અહીં સરસ મજાની વાર્તા આપેલી છે તે આપણે જોઈએ, તો અમૃત કાકાનો પર્વત, સરસ મજાની વાર્તા છે। તો ચાલો આપણે જોઈએ, પૃથ્વીપુરના બજારમાં રોજ જેવી ભીડ જામી હતી,
आर्यन मोबाइल में बजारनो वीडियो उतारतो हतो। शंकराबाई ने शाकभाजीनी लारी धीमे धीमे आगळ जती हती। बटाका, रींगण, कोबीज, फूलेवर, कोळू, दूधी नजीकना प्रकाशभाई अने दर्शनाबेन कपड़ानी लारीओनी तृप्ति माटे कपड़ा खरीदता हरता। बाजूमा मुकेशभाई ब्रश, कांस्को, तेल वगैरे खरीदी थैलीमा मुकता हता। हर्षदभाई तेमनी किचूड किचूड अवाज करती साइकल पर दूधना केन लटकावी टीन टीन करता जता हता। पार्थेशभाई, प्रेमिलाबेन अने हर्षवर्धनना भारती स्कूटर दबाई गयू हतु। श्रीधरभाई फुग्गालय बजार वच्चे हता। चंद्रकांत चावाळानी दुकाने तो टोळू ज होय त्याज अमृत काकानो बळद बजारमां घुस्यो। तेनो डुंगर जेवू मोटू शरीर जोई काकाए नाम पाडेलू पर्वत। जेवू एनू नाम तेवू एनू काम। काकाना हाथमांथी दोरडू छोड़ावी ए तो दोड्यो। बजारमां ए जाय। हवे थोड़ीक वातचीत करिए। अमृत काकानो पर्वत मोटेथी वाँचो सांभळावो त्यार बाद नीचे जेवा प्रश्नों पूछो। तो पहलो प्रश्न छे, तमने कोना कोना नाम याद छे ते लखो। तो तमने जेना नाम याद होय विद्यार्थी मित्रों तेना नाम लखवाना। तो अहीं लखी शकाय के आर्यन, शंकरभाई, पछी हर्षदभाई, बराबर। पछी बीजो छे जे ते व्यक्ति विशे शुं याद छे, दाखला तरीके अमृत काका विशे शुं याद छे। तो अमृत काका विशे शुं याद छे तो के तेना बळद विशे याद छे। पछी चित्रमां केटला पुरुषो छे, तो चित्रमां 9 पुरुषो छे। तो अहीं लखवानुं 9 पुरुषो। चित्रमां केटली स्त्रीओ छे, तो के 2 स्त्रीओ छे, बराबर। पछी चित्रमां केटला बाळको छे, तो के 2 बाळको छे। चित्रमां केटला प्राणी पक्षी छे, तो के 1 बळद, बराबर, 1 જ પ્રાણી છે। હવે લારીમાંથી કેટલા રીંગણ પડી ગયા, તો કે 1 પણ નહીં, 1 પણ નહીં, બરાબર। આવી રીતે જવાબ લખવાના છે। હવે નીચેની વિગતો કોને લાગુ પડે છે? તો પહેલું છે શાકભાજીની લારી। શાકભાજીની લારી કોને લાગુ પડે છે? તો કે શંકરાભાઈને, બરાબર। પછી બીજું છે બ્રશ, કાંચખો, તેલ કોને લાગુ પડે? તો કે મુંગેશભાઈને, બરાબર। તો એ લખવાનું મુંગેશભાઈ ભાઈ। મોબાઈલમાં બજારનો વિડીયો કોણ ઉતારે છે? તો કે આર્યન, આર્યન। પછી ચાની દુકાન કોની છે? તો કે ચંદ્રકાંતભાઈની। તો અહીં લખવાનું ચંદ્રકાંત। પાંચમું જેવું એનું નામ તેવું એનું કામ, તો અમૃત કાકા, અમૃત કાકા, બરાબર લખવાનું। શબ્દ ગોઠવી વાક્ય ફરી લખો। તો અહીં શબ્દ ગોઠવી અને વાક્ય ફરી લખવાના છે, આ ડાવળા આપેલા છે। તો પહેલું છે
બજારનો વિડિયો આર્યન ઉતારતો હતો. તો આપણે લખવાનું છે કે પહેલું આ લખવાનું છે આર્યન આર્યન બજારનો બજારનો વિડિયો ઉતારતો હતો. પછી બીજું છે, લઈને જતા હતા શાકભાજીની લારી શંકરાભાઈ. તો શંકરાભાઈ શાકભાજીની લારી લઈને જતા હતા. તો આ લખવાનું, પહેલું આ લખ, શંકરાભાઈ શાકભાજીની લારી લઈને જતા હતા, એવી રીતે લખવાનું છે, બરાબર. પછી ત્રીજું, તેના માટે કપડાં તૃપ્તિના મમ્મી પપ્પા ખરીદતા હતા. તો આપણે સાચું વાક્ય આવી રીતે બનાવવાનું છે કે તૃપ્તિના મમ્મી પપ્પા તેના માટે કપડાં ખરીદતા હતા, બરાબર. પછી ચોથું છે, દૂધ વેચવા હર્ષદભાઈ નીકળ્યા હતા. તો કે હર્ષ, પહેલાં લખવાનું, હર્ષદભાઈ દૂધ વેચવા નીકળ્યા હતા. પાંચમું છે, પાછળ દોડ્યા તેમના બળદ અમૃત કાકા. તો અહીં પહેલું લખવાનું છે કે અમૃત કાકા તેમના બળદ પાછળ દોડ્યા, બરાબર. આવી રીતે લખવાનું છે. હવે વારાફરતી વર્ગના એક એક વિદ્યાર્થીને વર્ગ સમક્ષ બોલાવી તેના કાનમાં એક પાત્રનું નામ કહો. ચિત્રમાં તે પાત્ર શું કરી રહ્યું છે તેના હાવભાવ કરી બતાવવાનું તે વિદ્યાર્થીને કહો. બાકીના વિદ્યાર્થીઓને તે પાત્ર ઓળખી બતાવવાનું કહો. જેમ કે અમૃત કાકા, વિદ્યાર્થી ગુસ્સાવાળો ચહેરો બનાવે, એક પગ ઊંચો રાખે, દોડવાની સ્થિતિ કરશે. આવી રીતે રમત રમવાની છે વિદ્યાર્થી મિત્રો. પછી બે બેની જોડી બનાવો અને કહો, બળદ ભાગ્યા પછી કોણ શું કરી રહ્યું છે તે તમારે વિદ્યાર્થી મિત્રો કહેવાનું છે. જો અચાનક વરસાદ પડે તો આ બધા શું કરત, તો તે તમારે કહેવાનું છે. ચિત્ર અને ફકરાના આધારે અમને ઓળખી કાઢો, બરાબર. તો પહેલું છે, મારી પાસે બે પૈડાવાળું વાહન છે. તો પાર્થેશભાઈ અને હર્ષદભાઈ, બરાબર. બીજું છે, હું મારા મમ્મી પપ્પા પાસે છું. તો શું આવશે, આર્યન બજારનો વિડિયો ઉતારતો હતો. પછી ત્રીજું, મારે ચાર પગ છે. તો કોણ આવશે, બળદ. આમાં તૃપ્તિ આવશે, મમ્મી પાસે છું તો કે તૃપ્તિ. મારે ચાર પગ છે, તો ચાર પગ કોને છે તો કે બળદને, બળદ. હું ગુસ્સામાં છું, તો કે બળદ. હું ગભરાઈ ગયો છું, તો કે માણસ. હું ચિંતામાં છું, તો કે અમૃત કાકા. મને હસવું આવે છે, બળદ દોડે છે એટલે.
દોડે છે એટલે મારી ચાની દુકાન છે. કોને છે ચાની દુકાન? તો કે ચંદ્રકાંતભાઈને. ચંદ્રકાંત બરાબર આવી રીતે લખતું જવાનું છે. મારે હાથમાં મોબાઈલ છે તો આર્યન આર્યન. તમે પૃથ્વીપુરના બજારમાં જાઓ તો શું શું ખરીદો? તો કે શાકભાજી, મીઠાઈ, ચંપલ વગેરે બરાબર ખરીદીએ. આપણે બજારમાં જઈએ તો આવી બધી વસ્તુ ખરીદીએ જીવન જરૂરિયાતની. પછી ચાલો ગાઈએ ગીતડું. બરણીનો મુરબ્બો ખાવા ચાલ્યા ઉંદર ચાર. તે સરસ મજાનું ગીતડું ફરી વર્ગમાં ગાવાનું છે. પછી આ દુકાનોના બોર્ડ જુઓ ત્યાં શું મળતું હશે તે લખો વિદ્યાર્થી મિત્રો. તો બોર્ડ જોવાનું છે અને તેમાં શું શું મળે તે આપણે લખવાનું છે. તો કૃપાળુ કિરાણા સ્ટોર, તો તેમાં શું શું છે? તો કે ઘી, ગોળ, તેલ, અનાજ, કઠોળ, ખાંડના છૂટક વેપારી, સંપર્ક સુજન વી પટેલ બરાબર. તો જુઓ બે લખેલું છે કે ચોખા, તુવેર દાળ, પછી શું શું હોય તો કે બીજું શું શું મળે તે અહીં ખાલી ખાનામાં તે લખવાનું છે. તો કે ઘી મળે, ગોળ મળે, બધું લખવાનું. ચા, ખાંડ, ગોળ, ઘી, તેલ, પછી કઠોળ, કઠોળમાં બધું આવી જાય, મગ ને એ બધું આવી જાય બરાબર. પછી બ્રશ અને દુકાનદારનું નામ લખવાનું છે બરાબર. હવે રાજશ્રી મોબાઈલ, તો દરેક કંપનીના નવા જૂના મોબાઈલના કવર ગ્લાસ મળશે, નવા સિમ કાર્ડ મળશે, રિચાર્જ કરી આપવામાં આવશે. સંપર્ક સૂર્યપ્રકાશ પરમાર, તેમનો મોબાઈલ નંબર છે તે લખેલો છે. આ દુકાનમાં શું મળશે? તો આ દુકાનમાં શું મળશે તે કહેવાનું છે. તો કે નવા જૂના મોબાઈલ, કવર, ટપન ગ્લાસ, ચાર્જર, ઇયરફોન બરાબર, આવી બધી વસ્તુઓ મળશે ત્યાં. અહીં ખાલી બોક્સમાં તેમના નામ લખવાના છે. પછી દુકાનદારનું નામ અહીં લખવાનું છે, તો કે સૂર્યપ્રકાશ પરમાર. ફોન નંબર અહીં લખવાનો છે બરાબર. હવે કૃષ્ણા સ્વીટ માર્ટ બરાબર. તો સ્વીટ માર્ટમાં શું શું મળે? તો કે મોતીચૂરના લાડુ, મોહનથાળ, રસગુલ્લા, કાજુકતરી, જલેબી, પેંડા, મથુરાના પેંડા, માવો, બરફી, કાજુ બરફી, શ્રીખંડ, પ્રસંગોના ઓર્ડર લેવામાં આવે છે. અને સંપર્ક કરવાનો છે જે ભાઈનો લખવાનું હોય. શું શું મળશે આની સિવાય તો તમારે લખવાનું છે. તો અહીં લખી શકાય કે ચવાણું બરાબર, ચવાણું, જલેબી, પેંડા, શક્કરપારા, વેફર, બુંદી, ઝીણી સેવ, માવો વગેરે લખી શકાય. અને દુકાનદારનું નામ લખવાનું છે વિદ્યાર્થી મિત્રો. હવે બાર્બી બેકરી, તો કે તેમાં શું શું મળે? તો કે બ્રેડ, પાઉં, ટોસ્ટ, કેન્ડી, જેલી, ટોફી, આઈસ્ક્રીમ,
क्रीम रोल के नानखटाई वगैरह बेकरी में मळे तो ऑर्डर मुजब केकनी होम डिलीवरी करी आपवामां आवशे। संपर्क तृषा टोपीवाला, तेमनो मोबाइल नंबर अहीं लखवानो छे। શું શું મળે તો કે એ અહીં લખવાનું છે, બરાબર। હવે તમે કોઈ કઈ દુકાને જાઓ છો, તેમાંથી કોઈ એક દુકાનનું બોર્ડ કાગળમાં દોરી તે દુકાનદારને આપો। જો તમે દુકાનદાર બનો તો તમારી દુકાનમાં કઈ વસ્તુઓ રાખશો તે તમારે અહીં લખવાનું છે, બરાબર। જે તમે દુકાન બનાવો, ધારો કે મોબાઈલની દુકાન, સ્વીટની દુકાન, પછી શાકભાજીની દુકાન, બરાબર, જે તમે દુકાન બનાવો તેના નામ અહીં તમારે લખવાના છે। અહીં તમારી દુકાનનું બોર્ડ તૈયાર કરો તો આ ચોરસ બોક્સમાં તમારી દુકાનનું બોર્ડ ઉપર જેવી રીતે બોર્ડ આપેલા છે તેવી રીતે બોર્ડ આ બોક્સમાં તમારે બનાવવાનું છે। દાખલા તરીકે સુરભી સ્વીટ માર્ટ, તો તેમાં શું શું મળે તો કે ચવાણું, બરફી, પેંડા, લાડુ, બુંદી, જલેબી, ઝીણી સેવ, બરાબર। પછી પ્રસંગોમાં ઓર્ડર લેવામાં આવશે અને સંપર્ક તરુણભાઈ પ્રજાપતિ, નંબર જે હોય તે લખી નાખવાનો છે। તમારે જે વસ્તુ દુકાન બનાવવી હોય તે વસ્તુનું બોર્ડ તમારે અહીં બનાવવાનું છે, બરાબર। હવે સંવાદો વાંચો અને ભજવો, તો અહીં સંવાદ આપેલા છે તે આપણે કહેવાના છે। તો વિક્રમ, ગરમ ગરમ સમોસા છે। દુકાનદાર, ના ભાઈ, સમોસા ખલાસ, કચોરી છે, ખમણ છે, ભજીયા છે। વિક્રમ, ભજીયાનો શો ભાવ છે, પૂછે છે તેમને। દુકાનદાર કહે છે 20 ના 100 ગ્રામ, તો વિક્રમ કહે છે ને ચટણી? દુકાનદાર, ચટણી ફ્રી છે। વિક્રમ, તો એકલી ચટણી આપો। આર્યન, પેન્સિલ આપો। દુકાનદાર, કેટલા વાળી? અર્ચના, 2 રૂપિયાવાળી। દુકાનદાર, આ લો અક્ષર પેન્સિલ, તેનાથી સરસ લખાશે। અર્ચના, તો બીજી આપો, મારે તો ચિત્ર દોરવું છે। ચાલો ગાઈએ ગીતડું, બરણીનો મુરબ્બો ખાવા ચાલ્યા ઉંદર ચાર। વિદ્યાર્થી મિત્રો, ફરી વર્ગમાં ગીત ગાવાનું છે, વર્ગમાં બજાર, તો 5-6 વિદ્યાર્થીઓને દુકાનદાર બનાવવાનો, તેઓને નીચે આપેલા વસ્તુઓ જેવી કે વસ્તુઓના નામવાળી ચિઠ્ઠીઓ આપો, તેઓને વર્ગમાં જુદી જુદી જગ્યાએ ચિઠ્ઠીઓ લઈ બેસશે, બાકીના વિદ્યાર્થીઓ નકલી નોટ ચિઠ્ઠીમાં રકમ લખી તેમની પાસે વસ્તુઓ ખરીદશે। નીચે ઉદાહરણની ચિઠ્ઠીઓ આપેલ છે, વિદ્યાર્થીઓને બીજી વસ્તુઓના નામ ઉમેરવા કહો। શાકભાજીના દુકાનદારની ચીઠીઓ, તો કાકડી, જામફળ, ફુલેવર, કોબીજ, બટેકા, ડુંગળી, મેથીની ભાજી, સવાની ભાજી, તો બીજા નામ અહીં ખાલી બોક્સમાં તમારે લખવાના છે, તો કે પાપડી, ટીંડોરા, ભીંડા, કારેલા, પરવળ, કંટોલા લખી શકાય। પછી ફરસાણના દુકાનદારની ચીઠી, તો કે ચવાણું, તીખી સેવ, મોળી સેવ, બરફી, પેંડા, ફાફડા, ગાંઠિયા, જલેબી, સોનપાપડી, કાજુકતરી, મોહનથાળ, તો આની સિવાયના નામ આપણે લખી શકાય કે ફૂલવડી, શક્કરપારા, હલવો અને ગુલાબજાંબુ, બરાબર। હવે સ્ટેશનરીના દુકાનદારની ચીઠીઓ, તો કે 100 પેજની નોટ, 200 પેજની નોટબુક, લોંગ બુક, વાર્તાની ચોપડી, ચિત્રકળા, સ્કેચબુક, પેન્સિલ, બોલપેન, સ્કેચપેન, મણિયા કલર, વોટર કલર, ફૂટપટ્ટી, કંપાસ બોક્સ, સ્કૂલ બેગ, તો આની સિવાય આપણે લખી શકાય કે કેલ્ક્યુલેટર, સ્ટેપલર અને ફાઇલ, આ 3 બોક્સમાં લખી શકાય।
અમૃતકાકાનો પર્વત ફકરો ફરી વાંચી તેમના આવતા નામ લખો, મોટેથી વાંચો. તો અહીં પાત્રમાં જે જે નામ આવે છે તે આપણે લખવાના છે. તો પહેલું નામ લખેલું છે કે હર્ષવર્ધન, બરાબર, હર્ષવર્ધન લખેલું છે. પછી બીજા ફકરામાં લખવાનું છે પાર્થેશભાઈ, પ્રેમિલાબેન, પછી હર્ષદભાઈ, પછી શંકરાભાઈ, ચંદ્રકાંતભાઈ, અમૃતકાકા, આર્યન અને દર્શનાબેન, બરાબર. આ નામ અહીં લખવાના છે. તમારા શિક્ષકો બોલાવે તે શબ્દ લખો. રકારવાળા પ્રકાશ ધર્મ વૃક્ષ જેવા શબ્દોનું શ્રુતલેખન કરાવો. ત્યારબાદ તે શબ્દો બોર્ડ પર લખો. વિદ્યાર્થીઓને તેમની ભૂલ જાતે શોધી સુધારીને ફરી લખવા કહો. શ્રુતલેખન સુધારી, શ્રુતલેખન સુધારો, બરાબર. આશીર્વાદ, તો જુઓ આશીર્વાદ સરખું જ લખ્યું છે પણ સુધારીને તમારે લખવાનું છે. તો ચાલો પહેલું છે ધર્મ, બરાબર. તો સામું લખવાનું છે ધર્મ. શર્મિષ્ઠા, બરાબર. તો સામે લખવાનું છે સુધારીને શર્મિષ્ઠા. મહર્ષિ, તો સુધારીને સામું લખવાનું છે કે મહર્ષિ. નિવૃત્ત, તો સામે પણ સુધારીને લખવાનું છે નિવૃત્ત. પછી પ્રાર્થના, બરાબર. તો પ્રાર્થના તમારે સુધારીને લખવાનું છે. પ્રત્યેક, તો પ્રત્યેક લખવાનું. પ્રવીણ, તો પ્રવીણ સુધારીને લખવાનું. પ્રેરણા, તો પ્રેરણા લખવાનું છે. ચાલો ગાઈએ ગીતડું બરડીનો મુરબ્બો ખાવા ચાલ્યા ઉંદર ચાર. બંકુએ લખેલા વાક્યો પર મુરબ્બો પડ્યો, તેને તે વાક્યો ફરી લખવામાં મદદ કરો. તો અહીં ગૃહકાર્ય છે, તો તારીખ છે 26/1/2019, બરાબર. તો પહેલું છે ગોવર્ધન કાકા નવો બળદ લાવ્યા. તો સરસ મજાના અક્ષરે અહીં લખવાનું છે. જુઓ પહેલું છે તે લખેલું છે. પછી બીજું, કૃતિકાએ કાચા કાચી કેરી કાપી. શર્મન સ્ટેજ પર શરમાઈ ગયો. શર્મિષ્ઠા શાક સમારે છે. પૃથ્વીના પપ્પા નિવૃત્ત થયા. મહર્ષિ મંગળવારે મોરબીમાં મળ્યો. તો અહીં સરસ મજાના અક્ષરે તમારે લખવાનું છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. તો આ પાઠ અહીં પૂર્ણ થયો. નમસ્તે.